તો આ તરફ બનાસકાંઠા જિલ્લાને કેન્દ્ર સરકાર દ્વારા રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આ અંગે કલેક્ટર પાસેથી માહિતી માંગતા કલેક્ટરે આ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો હોવાના લીધે તેની માહિતી આપવાનું ટાળ્યું હતું. પાલનપુર તાલુકાના વાસણીના યુવકનો અમદાવાદ ખાતે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તેના પરિવારજન સહિત અગાઉ 7 લોકોના કોરોનાના સેમ્પલ લેવાયા હતા, જેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ત્યારે આજે ફરી વાસણી ગામના 5 તેમજ ગઢના 11 વ્યક્તિઓએ એમ કુલ મળી 16 લોકોના પીસીઆર મેથડથી રેન્ડમ ટેસ્ટ લેવામાં આવ્યા છે. ગઢ ખાતે પ્રાથમિક સ્કૂલમાં શુક્રવારે મડાણા આરોગ્ય કેન્દ્રના સ્ટાફે ડીસા ભણસાલી કોવિડ હોસ્પિટલમાંથી આવેલ ડોક્ટરોની ટીમે ગઢ અને વાસણી ગામના 16 વ્યક્તિઓના સેમ્પલ લઈ ડીસા મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ લેવાયા બાદ સમગ્ર સ્કૂલ પરિસરને ગઢ ગ્રામ પંચાયત દ્વારા સેનેટાઇઝ કરવામાં આવી હતી. આજે આપણે મડાણા ગઢ ખાતે સેમ્પલ કલેક્શનનું આયોજન કર્યું છે, જેમાં ડીસાથી ટીમ આવી છે સેમ્પલ કલેક્શન માટે, જેમાં ગઢના ટોટલ 11 સેમ્પલ કલેક્ટ કર્યા છે. અને ગઢમાં આપણે જે વાસણી ગામ જ્યાં કોરોના કેસ પોઝિટિવ આવ્યો હતો ત્યાંથી 6 સેમ્પલ કલેક્શન કરેલ છે. 11 જે સેમ્પલ છે એ પીસીઆર મેથડથી લેવામાં આવ્યા છે, જેમાં નાકમાંથી સ્વેબ એન્ડ મોઢામાંથી પણ એમનો પ્રવાહી લઈ અને આ સેમ્પલ કલેક્શન કરેલ છે, જે ડીસા હોસ્પિટલ ખાતે એનું ચેકઅપ થશે અને પછી કાલે રિઝલ્ટ મળશે એનું આપણને. ના, એવું નથી. આપણે વાસણી ગામમાં 28/4/2020 રોજ કેસ પોઝિટિવ આવ્યો, એના કારણે આપણે ગઢ વાસણીથી નજીક 3 કિલોમીટરના એરિયામાં છે એટલે રેન્ડમ સેમ્પલ કલેક્શન કરવામાં આવ્યા છે. કેમ કે ઘણા પેશન્ટમાં સિમ્પટમ્સ નથી હોતા તો પણ કોરોના પોઝિટિવ આવવાના ચાન્સ રહે છે એટલે રેન્ડમ સેમ્પલ જ કલેક્શન કર્યા છે આજે.